નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું શ્રી સંજય પ્રાથમિક શાળામાંથી નીમા વકુજા અમારી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ધોરણ 1 માં વિષય ગણિતમાં ચેપ્ટર 2 ભણીશું, જેમાં છે અંકો. અંકો એટલે એકડા. પણ આ એકડા શીખતા પહેલા હું તમને એક વાર્તા કહીશ. સાંભળવી છે ને વાર્તા? હા કે ના? હા, મને તો હા સંભળાય છે. તો હું તમને પહેલા એક વાર્તા કહું. એક મોટું બધું જંગલ હતું. જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. એમાં એક ચકલીનું ઝુંડ રહેતું હતું. ઝુંડ એટલે ખબર છે ને, બધી ચકલીઓ ભેગી રહેતી હોય ને ઝુંડ કહેવાય, જૂથ કહેવાય. તો આ ચકલીઓ છે એ આકાશમાં આમથી તેમ ઉડ્યા કરે, અને જ્યાં ચણ દેખાય ત્યાં બેસી અને ચણે છે. તો એક દિવસની વાત છે, આ બધી જ ચકલીઓનું જૂથ છે એ આકાશમાં દૂર દૂર ઉડતું હતું. આ ઉડતા ઉડતા એને નીચે જાજા બધું ચણ દેખાણું. એટલે એમાંથી એક ચકલી બોલી કે ચાલો આપણે છે પેલા ચણ છે ત્યાં ચણી જઈએ. એમાં મોટી વૃદ્ધ ચકલી હતી. આપણા ઘરમાં વડીલ હોય ને, એમ આ જૂથમાં પણ એક વડીલ એટલે કે મોટી ચકલી હતી. એણે કીધું કે આ દાણા વેરાયેલા છે એટલે એને ખવાય નહીં. આ આપણે શિકારીએ ઝાડ પણ બિછાવેલી હોય છે આપને પકડવા માટે, કારણ કે આપણે બધા જેવા ચણશું એવો જે આપણે શિકારી છે પકડી લેશે. પણ બીજી ચકલીઓ તો માની નહીં. હવે ના રે ના, એવું કંઈ નથી, આપણે તો આ ચણ ચણવું છે. આ આખું જૂથ હતું એ તો નીચે ઉતર્યું, અને જ્યાં ચણ પથરાયેલું હતું એમાં જાતેથી ચણ ચણવા લાગી. થોડી વાર ચણી લીધું એવું જ શિકારીએ ઝાડ ઊંચી કરીને બધી ચકલીઓ એમાં ફસાઈ ગઈ. પછી શું થાય? બધી ચકલીઓ તો ઝાડમાં ફસાઈ ગઈ, હવે એમાંથી નીકળી શકે નહીં. પણ વૃદ્ધ ચકલીએ શું કીધું હતું કે જો આ શિકારીની ઝાડ પાથરેલી હોય તો આપણે તેમાં ફસાઈ જશું. અને એવું જ બન્યું, આ બધી ચકલી છે એમાં ફસાઈ ગઈ. એક ચકલી ઉડે, બીજી ચકલી ઉડે, ત્રીજી ચકલી ઉડે, પણ ઉડાય નહીં, કારણ કે ઝાડમાં પગ એના ફસાઈ ગયા. પછી તો બેઠા બેઠા વિચાર કરે કે હવે શું કરશું, હવે તો આ શિકારી છે આપણને મારી નાખશે ને વેચી દેશે. પણ વૃદ્ધ ચકલી હતી, એણે બધી ચકલીઓને કહ્યું કે તમે ગભરાશો નહીં, શંખનું બળ હોય છે, એકતામાં બળ હોય છે. જો આપણે બધી ચકલીઓ ભેગી થઈને એક સાથે ઉડશું એટલે આપણે આ ઝાડ સહિત ઉડી જશું. ઝાડ હોય ને જે પાથરેલી, જેમાં ચકલીઓ ફસાઈ ગઈ હતી, એ ઝાડ લઈને ઉડી શકશું. એટલે બધી ચકલીઓ તો હવે સહમત થઈ ગઈ. તો આ બધી ચકલી છે એ ઘરે ઉડી ગઈ, એટલે એને ઝાડ પણ એની ભેગી આવી ગઈ, અને ઝાડ સહિત આ બધી ચકલીઓ આકાશમાં ઉડવા લાગી. જંગલમાં તો બીજા પ્રાણીઓ એ તો આમ દૂર દૂર આકાશમાં જોવા લાગ્યા કે આ તે ઉડી શું. પણ આ જંગલમાં ઘણા બધા ઉંદરો પણ રહેતા હતા. ઉંદરોનું મોટું બધું દળ હતું. તો આ ઉંદરો છે એ ચકલીઓના ફ્રેન્ડ હતા, મિત્રો હતા. એટલે આ ચકલીઓ તો છે એ ઉંદરના દળ પાસે ઉતરી ગઈ, અને જેવી ઉતરી એવો દળમાંથી ઉંદર છે ઘણા બધા વાર આવી ગયા, અને પોતાના દાંત વડે આખી ઝાડ કાપી નાખી, અને ચકલીઓ ઉડવા લાગી. આમ બધી ચકલી ઝાડમાંથી
નીકળી ગઈ અને ઉડી ગઈ. પછી એને ઉંદર ભાઈનો આભાર માન્યો, એને થેન્ક યુ કીધું કે સારું. તો ચકલી એ ઉડી ગઈ અને ઉંદર પણ ડરમાં ચાલ્યા ગયા. તો આ વાર્તામાંથી શું બોધ મળે છે કે એકતામાં બળ હોય છે. જો આપણે બધા મળીને કામ કરશું તો આ કામ સરળતાથી થઈ જશે. અને મિત્રો પણ એવા રખાય જે આપણને દુઃખમાં મદદ કરી શકે. તો હવે આપણે આપણા એકમ તરફ વળીએ, જેમાં શું શીખવાનું છે, એકડા. શું શીખવાનું છે, એકડા. પણ આજે આપણે 1 થી 5 એકડા શીખવાના છે. કેટલા? 1 થી 5. તો આ એકડાનું ગીત ગાવું છે ને તમારે, તો મારી સાથે આ ગીત તમારે પણ ગાવાનું છે. ગાશો ને? તો ચાલો આપણે ગીત પણ ગાઈએ. 1 1 1 નાનું બાળક 1 ખાય છે કેક. 2 2 2 નાના બાળક 2 જોવા જાય છે પ્રાણી સંગ્રહાલય. 3 3 3 લીલા પોપટ 3 શોધવા જાય છે ચણ. 5 5 5 મધમાખી છે 5 જાય છે તે મધપુડામાં. તો આ ગીતની સાથે સાથે આપણે એકડા પણ બોલવાના છે. મને કયો જોઈએ એમાં મેં કેટલા એકડા બોલ્યા? કયો કયો? 1 2 3 4 અને 5 શીખ્યા છે ને 5 એકડા. તો હવે આપણે બોર્ડ ઉપર હું તમને લખતા શીખવીશ. આ એકડા છે કેવી રીતે તમારે લખવા. કેજીમાં તો તમે શીખી જ ગયા છો ને એકડા, પણ આજે આપણે ફરીથી તેનો મહાવરો કરવાનો છે. તો ચાલો હું તમને શીખવાડું. પેલા કયો આવે? 1 1 1 1 ધ્યાનથી જોજો હું કેવી રીતે 1 લખું છું, પછી તમારે એવી જ રીતે 1 લખવાનું છે. 1 1 1 1 1 1 હવે આપણે લખવાનો છે બગડે 2. અહીંથી આપણે વળાંક કરશું, અહીંથી આમ બગડે 2. તો
વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 5 અંકો છે એ લખતા તો શીખી લીધા. હવે આપણે જોવું જોઈએ અહીંયા પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપેલા છે. તેમાં પહેલા ચિત્રમાં બિલાડી સાથે ઉંદરોને જોડી દીધા છે. જેટલી બિલાડી છે એટલા ઉંદરો છે. હવે નીચે આ છે સસલા ગાય. શું છે? સસલા ગાય. અને તેની સામે છે ગાજર. તો સસલાભાઈને તો ગાજર ખૂબ ભાવે છે, ભાવે છે ને? તો જો જેવી રીતે અહીંયા બિલાડી અને ઉંદરને જોડેલા છે, એવી જ રીતે મેં પણ સસલાભાઈને ગાજર સુધી પહોંચાડી દીધા છે. તો તમારે પણ આવી જ રીતે ત્રણેય સસલાને ત્રણેય ગાજર સાથે જોડી દેવાના છે. હવે આપેલા છે શર્ટ અને પેન્ટ. તો આપણે આ શર્ટને આની સાથે જોડીશું, આ શર્ટને આની સાથે, આ શર્ટને આની સાથે. તો ચારે શર્ટને ચારે પેન્ટ સાથે જોડી દેવાના રહેશે, જેવી રીતે અહીંયા મેં જોડેલા છે. હવે છે આ ઇરેઝર, ખ્યાલ છે ને તમને બધાને? સામે છે પેન્સિલ. તો આપણે ઇરેઝરને પેન્સિલ સાથે જોડી દઈશું. આ પાંચે ઇરેઝરને પાંચે પેન્સિલ સાથે જોડી દઈએ. પછી છે શૂઝ. તો શૂઝ અને આ છે સોક્સ. આ ચારે શૂઝને ચારે સોક્સ સાથે જોડી દેવાના છે, જેવી રીતે મેં અહીંયા જોડેલા છે. તો તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આવી રીતે જોડી દેવાના છે. તો હવે આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા તમને દેખાય છે આ બાળક શું કરે છે? આપણે ગીત ગાયું હતું ને કે એક 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 નાનું બાળક એક ખાય છે કે, જો જોઈએ આ બાળક ખાય છે કે. પછી છે બે 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 નાના બાળક બે અને પ્રાણી સંગ્રહાલયમાં જાય છે. પછી છે ત્રણ 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 લીલા પોપટ ત્રણ શોધવા જાય છે ચણ. પછી છે ચાર 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 ભૂખ્યા ગલોડિયા ચાર ઘરે દૂધ પીવાનો વિચાર. પાંચ 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 મધમાખી છે પાંચ મધપુડાને ન આવે આંચ. તો આ છે આપણા 1 થી 5 એકડા. તો બાળ મિત્રો, હવે આવે છે છ. છ છ છ નાની ખીલી છ સોની લગાવે શર્ટ. પછી છે સાત 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 ઠીંગુ જોકર સાત સ્વર્ગમાં દોડે સાત સાત. પછી છે આઠ 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 ચારડા ઉંદર આઠ વગાવે બિલ્લી એક સાત. પછી છે નવ 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 લાલ કેળી નવ ખાવાનું લઈ ખાય. તો આ છે આપણા 1 થી 9 એકડા. હવે આગળ આપણે જોશું. તમને 9 સુધી તો આવડી ગયું ને? તો હવે આગળના પેજમાં આપણે શું કરવાનું છે જોજો. અહીંયા સૂચના દેખાય છે તમને, એમાં વધુ કે ઓછું, એટલે કે વધારે વસ્તુ અને ઓછી વસ્તુ. જો પેલા ચિત્રમાં છોકરાઓ છે અને બાજુમાં શું છે? તો કે ચેર, ખુરશી છે ને. તો એમાં શેમાં રાઈટ કરેલું છે? જે વધારે હોય એની નીચે રાઈટની નિશાની કરવાની છે. તો આ છોકરાઓ વધારે છે કે ચેર? કોણ કહેશે મને? આ બાળકો છે એ વધારે છે. કેટલા છે? 1 2 3 4 ને 5. અને આ ખુરશી કેટલી છે? 1 2 3 ને 4. તો કોણ વધારે થયું? છોકરાઓ થયા ને. હા, એટલા માટે જ જો ત્યાં આપણને રાઈટની નિશાની કરેલી છે.
હવે નીચે આપણે જોવાનું છે કે આમાં ફ્લાવર્સ વધારે છે કે બટરફ્લાય, કોણ કહેશે મને? તો ચાલો હું તમને એમાં રાઈટ કરીને બતાવું. તો અહીંયા આપણને બાળકોની નીચે રાઈટ કરેલું છે, દેખાય છે ને બધાને? તો હવે નીચે મને કહો જોઈએ કે ફ્લાવર્સ વધારે છે કે પછી બટરફ્લાય. ફ્લાવર્સ કેટલા છે ગણો જોઈએ, 1, 2, 3, 4 અને 5. અને બટરફ્લાય કેટલા છે, 1, 2 અને 3. તો આપણે કોની નીચે રાઈટ કરીશું? તો કે બટરફ્લાય નીચે રાઈટ કરીશું. પછી જોવો જોઈએ અહીંયા તારા આપેલા છે અને પછી છે ચાવી. તો શું આમાં છે, આપણે જે વસ્તુ ઓછી હોય તેના પર રાઈટની નિશાની કરવાની છે. તો આપણે કેના ઉપર કરશું? તો કે તાળા ઉપર. પછી અહીંયા વધારે હોય તેની નીચે આપણે રાઈટની નિશાની કરવાની છે. જો અહીંયા પતંગ છે અને અહીંયા છે માંજા, તો અહીંયા શું વધારે છે? તો કે પતંગ. એટલા માટે આપણે પતંગની નીચે રાઈટની નિશાની કરીશું. તો હવે આગળ આપણે ગણો અને જોડો, એટલે કે આપણે વસ્તુ ગણી અને તેની સામે જે ડોટ્સ છે આ બધા એની સાથે જોડવાના છે. આ બરણી છે, તો બરણી કેટલી છે, 2. તો બરણીને આપણે આ ટપકા સાથે જોડી દઈશું. તો આપણે આ બરણીને જે આ 2 ટપકા છે ત્યાં જોડી દઈએ. પછી આ કેટલા છે ટોટા ગણો જોઈએ. તો કે 4. તો અહીંયા સામે જ્યાં 4 ટપકા હોય તેની સાથે આપણે દોડાને જોડી દઈએ છે ને. હવે છે હથોડી, તો કેટલી છે, 6. તો અહીંયા જે સામે 6 ટપકા છે તેની સાથે આપણે હથોડીને જોડી દઈએ. પછી જો બેગ છે, આપણે ઓલરેડી જોડેલા આપેલા જ છે, જોડીને જ આપ્યા છે. હવે આ છે સફરજન, તો સફરજન કેટલા છે કોઈ કહેશો મને? 7. તો અહીંયા આપણે એક જ ખાનું બચ્યું છે એટલે આપણે એને સફરજનને એની સાથે જોડી દઈએ. તો આ આપણા જોડકા છે એ જોડાઈ ગયા છે. તો હવેના ફેઝમાં પણ આપણે એવી જ રીતે ગણી અને જોડકા જોડવાના છે. તો હવેના ફેઝમાં જોવો જોઈએ, અહીંયા આપણને કેટલીક વસ્તુઓ અને સામે ટપકા આપેલા છે જેવી રીતે આપણને આગળ આપેલા હતા. જો અહીંયા છે આ ટાંચણી, ટાંચણી કેટલી છે ગણો જોઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો આ રહ્યા આપણા 9 ટપકા, તેને આપણે તેની સાથે જોડેલા છે. પછી કેરી કેટલી છે, તો કે 4. તો અહીંયા આપણને આ કેરી ટપકા સાથે જોડેલી જ છે. હવે છે પેન્સિલ, કેટલી છે, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો જો અહીંયા મેં એને 8 ટપકા હારે જોડી દીધી છે. પછી છે ફ્લાવર, તો ફ્લાવર કેટલા છે, 1. તો મેં એને એક સાથે જોડી દીધા છે. પછી છે ટામેટા, તો ટામેટા કેટલા છે, તો કે 5. તો જો સૌથી ઉપર અહીંયા આપણને 5 ટપકા આપેલા છે તો મેં તેની સાથે જોડી દીધા છે. તો આવી જ રીતે તમારે આ વિડીયોમાંથી જોઈ અને તમારી પાઠ્યપુસ્તકમાં જોડકા જોડવાના છે અને મને ફોટા પાડીને વોટ્સઅપમાં પણ મોકલવાના છે.
તો હવે આપણે શીખવાના છે અંક, જે મેં તમને આગળના લખતા શીખવાડી દીધા છે, શીખવાડ્યા છે. હું તો આ છે એક. જોજો અહીંયા ચિત્રમાં તમને દેખાય છે બધી વસ્તુ એક એક જ છે. એક છોકરો, એક કૂતરો, એક માજી, એક ઘોડો, એક ગ્લાસ, એક ખાટલો છે ને. તો અહીંયા બાજુમાં આપણને અંક આપેલો છે એક અડે એક, આ અંકમાં લખેલો છે. અને નીચે છે શબ્દમાં લખેલો છે, દેખાય છે ને બધાને. તો હવે આપણે નીચે જોઈએ. જુઓ છે ને, મેં તમને જે વસ્તુઓ કહી તે બધી વસ્તુઓ એક જ છે. આ માજી છે, છોકરો, કૂતરો, ઘડો, ફાનસ ને ખાટલો. અહીંયા જે તમને બાજુમાં ડોટ્સ આપેલા છે એ ડોટ્સને તમારે ટ્રેસ કરવાના છે, એટલે કે જોડવાના છે. આ બંને જે અંક આપેલા છે એક એ તમારે ટ્રેસ કરવાના છે. હવે નીચેની આ જે ખાનું છે એમાં બધા જ ખાનામાં તમારે એક અડે એક લખવાના છે અને મને બતાવવાના છે, એટલે કે મેસેજ દ્વારા. હવે આગળ આપણે બે જોઈએ, બીજો અંક. જો આ ચિત્રમાં તમને બધી બે બે વસ્તુઓ દેખાશે. બે ઝાડ આપેલા છે, બે બળદ આપેલા છે, બે અહીંયા ભાઈઓ છે, બે ઘર છે, દેખાય છે ને અહીંયા ઘાસ છે, બે ડોલ છે. જો અહીંયા આપણને બે અંકમાં આપેલા છે અને નીચે શબ્દમાં છે. તો અહીંયા મેં જ તમને જે રીતે કીધું, બે બળદ, બે ઘર, બે ભાઈઓ, બે વૃક્ષો, બે ઘાસની ટોપલીઓ અને બે ડોલ. તો અહીંયા પણ ઉપરની જેમ આપણે બે છે એ ડોટ્સ ટ્રેસ કરીને લખીશું, એટલે કે ખૂટીશું. ને આ જ રીતે નીચેના ખાનામાં આપણે બ, ગ, ળે, બે લખશું, જે રીતે મેં તમને આગળ લખતા શીખવાડેલા છે. હવે છે ત્રણ. જો આ ચિત્રમાં તમને દેખાય છે ને વાંદરાઓ, કીરી, દેખાય છે ને બધી. અહીંયા બાજુમાં આપણને અંકમાં આપેલા છે ત્ર, ગળે ત્રણ અને નીચે આપેલા છે આપણે શબ્દમાં. તો તમારે એ જ રીતે અહીંયા બાજુમાં આ ડોટ્સને ટ્રેસ કરવાના છે, એટલે કે ડોટ્સ છે ટપકા એને જોડવાના છે. અહીંયા જો આ ત્રણ વાંદરા છે, ત્રણ કેરી છે અને ત્રણ પથ્થરો છે. તો આ અહીંયા જે ત્રણ આપેલા છે ડોટ્સના, એ ડોટ્સને ટ્રેસ કરી એવી જ રીતે આ ઉપરની લાઈન અને નીચેની લાઈનમાં ત્ર, ગળે ત્રણ લખવાના છે. તો હવે આપણે જોગડે ચાર. અહીંયા જો જોઈએ આ છોકરાઓ કેટલા છે, તો કે ચાર છે ને. અહીંયા બાજુમાં આપણને આ જોગડે ચાર અંકમાં આપેલા છે અને નીચે શબ્દમાં આપેલા છે. તો એવી જ રીતે આપણે આ બાજુમાં જે ડોટ્સ છે એને ટ્રેસ કરી અને જોગડે ચાર લખતા શીખવાનું છે. ઉપર જો જોઈએ આ માંજા કેટલા છે, તો કે ચાર. પતંગ પણ ચાર અને બાળકો પણ ચાર છે. તો હવે એવી જ રીતે આપણે આ ઉપરની લાઈનમાં અને નીચેની લાઈનમાં જોગડે ચાર લખીશું. પછી છે પાંચ અડે પાંચ. ફુગ્ગા કેટલા છે ગણો જોઈએ. બાળકો, ફુગ્ગા, આ ફૂલ, એ બધો તમારે મને ગણીને કેટલા છે કહેવાનું છે. આ બાજુમાં છે કેટલા અંક છે, પાંચ અડે પાંચ. ને જો આપણે નીચે શબ્દમાં પણ લખીને આપ્યું છે પાંચ, રેડી. તો હવે નીચે જોઈએ કે ફુગ્ગા છે એ પણ પાંચ છે,
ફ્લાવર છે પણ પાંચ છે અને આ પંખી છે એ પણ પાંચ છે તો આ ઉપર જે રીતે પાંચ આપેલા છે એવી જ રીતે આ નોટ્સને આપણે ટ્રેસ કરીશું એટલે કે જોડી દઈશું અને પાંચડે પાંચ લખશું અને એવી જ રીતે ઉપરની લાઈન અને નીચેની લાઈન આપણે લખીશું બરાબર ને ને હું આ ચેક પણ કરીશ હવે આગળ આપણે 1 થી 5 ની અંકો તો શીખી ગયા તો હવે આપણે ગણી અને જોડવાનું છે કેટલી વસ્તુ છે અને સામે ના અંકો હોય તેની સાથે જોડી દેવાનું તો ચાલો હું તમને જોડતા શીખવાડું તો ચાલો હવે આપણે આ વસ્તુ અને એને અંકો સાથે જોડી દઈએ તમને 1 થી 5 અંકો તો મેં લખતા અને બોલતા શીખવાડેલા છે તો હવે ગણવાનું છે જો આ પહેલા ચિત્રમાં શું દેખાય છે તો કે તડબૂચ કેટલા છે 1 અને 2 આપણે એને બ વડે 2 સાથે જોડી દીધા છે પછી આ બોટલ છે કેટલી છે ગણો જોઈએ 1 2 3 4 અને 5 તો આને આપણે 5 અને 5 સાથે જોડી દીધા પછી સીડી તો સીડી કેટલી છે 1 2 અને 3 એને આપણે 3 વડે 3 સાથે જોડી દીધા પછી આ છે બોટલ ગેસની તો કેટલી છે 1 2 3 અને 4 આપણે 4 સાથે જોડી લીધા પછી છે હાથીભાઈ આ હાથીભાઈ કેટલા છે તો કે 1 તો એને આપણે એકડે 1 સાથે જોડી લઈએ તો આ આપણે ગણી અને આના અંકો સાથે જોડી દીધા છે આવી જ રીતે તમે પણ તમારા ટેક્સ્ટબુકમાં જોડકા જોડવાના છે તો હવે આગળ પણ આપણે જૂથ વિદ્યાર્થી મિત્રો ચાલો હું તમને જૂથ બનાવતા શીખવું જો અહીંયા આપણને 4 સીસી આપેલી છે એટલે કે આપણે સામેનો બોક્સમાં જેટલી સીસી આપેલી છે એમાંથી 4 સીસી શોધી અને તેની ઉપર ચોરસ કરવાનું છે જે ઓલરેડી આપણને કરીને આપેલું છે હવે શોધવાના છે આપણે 3 ઝાડ અહીંયા ટોટલ કેટલા ઝાડ છે 1 2 3 4 અને 5 તો એમાંથી મેં 3 ઝાડ શોધી અને તેની ઉપર ચોરસ કરેલું છે હવે નીચે છે પીપ કેટલા છે પીપ 4 પણ આપણે એમાંથી 2 જ પીપ શોધી તેના ઉપર ચોરસ કરવાનો છે પછી છે ફાનસ તો અહીંયા કેટલા આપને કીધું છે તો કે 5 ફાનસ એટલે અહીંયા મેં 5 ફાનસ શોધી ને તેની ઉપર ચોરસ કરેલું છે તો આવી જ રીતે તમારે પણ તમારી ટેક્સ્ટબુકમાં આવી રીતે સીસી ઝાડ પી અને ફાનસ શોધી અને તેની ઉપર ચોરસ કરવાના છે જેવી રીતે મેં વિડીયોમાં કર્યા છે તો ચાલો હવે આગળ આપણે આગળનો પેજ કરીએ તો બાળ મિત્રો આ તો તમારી મનગમતી પ્રવૃત્તિ આવી એટલે કે તમારે રંગો પૂરવાના છે પણ જોજો હો બધામાં નથી પૂરવાના અહીંયા આપણને ઉપર સૂચના આપેલી જ છે કે આપણે 5 ફુગામાં રંગ પૂરવાના છે કે તમારે આમાંથી ગમે તે 5 ફુગામાં તમારા મનપસંદ રંગો પૂરવાના છે પછી છે બાજુમાં ફ્લાવર પોટ તેમાં તમારે 4 ફૂલોમાં જ રંગ પૂરવાના છે કેટલા 4 4 ફૂલોમાં રંગ તમારા મનપસંદ રંગ પૂરવાના છે
હવે નીચે અહીંયા છે ઝાડ અને અહીંયા છે ઘર, પરંતુ આ બધામાં તમારે રંગ પૂરવાનો નથી, માત્ર ગમે તે બે જ ઝાડમાં રંગ પૂરવાનો છે. અને ઝાડમાં મનગમતો રંગ ન પૂરાયો, એ ઝાડ કેવા હોય? લીલા, એટલે એમાં લીલો કલર જ પૂરવાનો છે. પછી છે હોળી, જે પાણીમાં ચાલે છે ને હોળી, તો એમાં ચાર હોળી આપેલી છે, પણ તમારે માત્ર ત્રણ હોળીમાં જ રંગો પૂરવાના છે. આ રંગો તમારે પૂરી અને તેના ફોટા પાડી અને મને વોટ્સઅપમાં મોકલવાના છે. મોકલશો ને? મોકલવાના જ છે, મોકલશો એમ નહીં, હું જે કહીશ બધાને. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે અંકો લખવાના છે 1 થી 5, અને આ ચિત્રમાં રંગો પૂરવાના છે, અને આગળ જે રીતે મેં તમને જોડકા જોડાવ્યા છે, જૂથ બનાવ્યા છે, એ જ રીતે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં પણ જોડકા જોડવાના છે, જૂથ બનાવવાના છે અને અંકો લખવાના છે અને છેલ્લે રંગો પૂરવાના છે. ચાલો હવે હું તમને આગળના અંકો લખતા શીખું, જેમાં આપણે 6, 7, 8 અને 9 સુધી અંકો લખવાના છે. તો ચાલો હવે કેવી રીતે લખું છું એ ધ્યાનથી જોવાનું છે તમારે, કારણ કે એવી જ રીતે તમે વણાંકો કરશો તો તમને ગુજરાતી અંકો લખતા આવડશે. ચાલો હવે આપણે લખીએ 6. પેલા અહીંથી વણાંક લેવાનો, પછી ત્યાંથી ગોળ, ત્યાં વળાંક. 6 × 6. હવે આપણે શીખવાનું છે 7. 7 × 7. ધ્યાનથી જોજો હું કેવી રીતે લખું છું. એ દઈએ, આ થઈ ગઈ આપણા 10, એટલે
10. તો ચાલો હવે આપણે આપણા પાઠ્યપુસ્તક તરફ આગળ વધીએ. તો બાળ મિત્રો, આગળ મેં તમને બોર્ડમાં 6 થી 9 અને 0 લખતા શીખવાડ્યો છે. તો હવે આ ચિત્રમાં જુઓ જોઈએ શું છે. તો કે આ કેટલા માણસો છે, 1 2 3 4 5 અને 6. પછી નીચે કેટલા તળબૂચ છે, તો કે 6. અને ફૂલો પણ કેટલા છે, તો કે 6. એટલે તમારે આ બાજુમાં આપેલા જે ડોટ્સ છે એને પ્રેસ કરવાના છે, એટલે કે એને ખૂંટવાના છે. અને તમારે અહીંયા ઉપરની લાઈન અને નીચેની લાઈનમાં 6 × 6 લખવાના છે. પછી છે 7. જોજો એ આમાં ફૂલો, પતંગિયા અને સફરજન એ કેટલા છે, 7. અહીંયા જો આપણને અંકમાં 7 આપેલા છે અને સાથે શબ્દમાં પણ 7 × 7 આપેલા છે. પછી આવે છે 8. પણ અહીંયા તમારે બંને લાઈનમાં 7 × 7 લખવાના છે અને ડોટ્સ છે એને ટ્રેસ કરવાના છે. પછી 8 × 8 અહીંયા બાજુમાં જોજો એ બંને આ અંકમાં 8 આપેલા છે અને નીચે શબ્દમાં પણ 8 આપેલા છે. તો અહીંયા બાજુમાં વસ્તુઓ ગણી અને આ ડોટ્સને ટ્રેસ કરવાના છે અને પછી આ બંને લાઈનમાં 8 × 8 લખવાના છે. પછી છે 9. આ જોજો અહીંયા અંકમાં 9 × 9 લખેલા છે અને નીચે શબ્દમાં પણ લખેલા છે. પછી અહીંયા વસ્તુઓ, આ વ્યક્તિઓ, આ ઘર, એ બધી 9 9 વસ્તુ છે, એટલે અહીંયા બાજુમાં જે ડોટ્સ આપેલા છે તેને ટ્રેસ કરવાના છે. અને આ ઉપર અને નીચે બંને લાઈનોમાં 9 × 9 લખવાના છે. લખશો ને? તો હવે આગળ આપણે ગણી અને જોડકા જોડીશું. તો જુઓ અહીંયા આપણને કેળા, ચોકલેટ, બોલપેન અને ઘર આપેલા છે. તો હવે તો તમને 1 થી 9 ના અંકો આવડી ગયા છે લખતા અને ગણતા. તો કેળા ગણો જોઈએ કેટલા છે, તો કે 9. એટલે મેં એને 9 સાથે જોડી દીધા છે. પછી છે ચોકલેટ. તો ચોકલેટ ગણો જોઈએ કેટલી છે, તો કે 7. અમે એને 7 સાથે જોડી દીધી. પછી છે પેન. તો પેન કેટલી છે, 8. તો મેં 8 સાથે જોડી દીધી છે. પછી છે ઘર. તો ઘર કેટલા છે, તો કે 6. એટલે મેં 6 સાથે જોડી દીધા છે. હવે આગળ આપણે જ્યુસ બનાવતા શીખીએ. જો અહીંયા આપણને પાંદડા આપેલા છે, પણ આપણે કેટલા પાંદડામાં કરવાના છે, તો કે 6. પણ અહીંયા તો 6 એ 6 પાંદડા છે, એટલે મેં આખામાં ચોરસ કરેલું છે. પછી છે ગ્લાસ. તો કેટલા ગ્લાસ ઉપર આપણે ચોરસ કરવાનું છે, તો કે 7. એટલે મેં અહીંયા 7 ગ્લાસ ઉપર ચોરસ કરેલું છે. પછી છે બટેટા. કેટલા બટેટા ઉપર આપણે કરવાનું છે, તો કે 8. તો મેં અહીંયા 8 બટેટા ઉપર ચોરસ કરેલું છે. પછી કીડી. તો અહીંયા આપણે 9 કીડી ઉપર ચોરસ કરવાનું છે, તો મેં અહીંયા 9 કીડી ઉપર ચોરસ
કરેલું છે. તો તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આવી જ રીતે જૂથ બનાવી અને તેની ફરતે ચોરસ કરવાના છે. હવે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કેટલાક ચિત્રો અને અંકો આપેલા છે, તેને આપણે અંકો અને ચિત્રોને જોડવાના છે. તો જે રીતે મેં અહીંયા અંકો સાથે ચિત્રો જોડેલા છે, એવી જ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જોડી દેવાના છે. તો હવે ચાલો આપણે આગળનું પેજ કરીએ. તો હવે અહીંયા આપણે આ તમને પક્ષીઓ દેખાય છે ને, એ પક્ષીમાં આપણે રંગો પૂરવાના છે. પરંતુ જોજો, બધામાં નથી પૂરવાના, માત્ર છ પક્ષીમાં જ રંગ પૂરવાના છે. એ તો તમને જરૂર ગમશે. હવે નીચે જોઈએ. આ શું છે? આ છે કેરી. પણ નવ કેરીમાં જ રંગ પૂરવાનો છે, એ તમારે ઘરે પૂરવાનો છે. પછી છે હાથી ભાઈ. પણ એક જ હાથીમાં રંગ પૂરવાનો છે, હં, ભૂલ કરતા નહીં. તો હવે આની નીચે છે ઈંટ. જો આટલી બધી ઈંટ છે, એ બધી ઈંટમાં રંગો પૂરવાના નથી, માત્ર ને માત્ર સાત ઈંટમાં જ રંગો પૂરવાના છે. તો હવે આગળ આપણે વસ્તુ ગણી અને સંખ્યા લખવાની છે. તો ચાલો લખીએ. જુઓ, અહીંયા આપણને એક ખાનામાં માછલી આપેલી જ છે અને બીજા ખાનામાં આપણને પુસ્તકો આપેલા છે. તો આપણે તેની સંખ્યા લખવાની છે. અહીંયા ગણો, જોઈએ માછલી કેટલી છે. તો કે સાત. જો મેં અહીંયા ખાનામાં લખી દીધા છે. પછી છે પુસ્તકો. તો પુસ્તકો કેટલા છે? તો કે બે. મેં અહીંયા બે લખેલા છે. હવે નીચે જોઈએ. જુઓ, અહીંયા ટોપલી છે, દેખાય છે ને? તો આ કેટલી ટોપલી છે? તો કે ત્રણ. તો અહીંયા મેં જે રીતે ત્રણ ટોપલી લખેલી છે, એટલે કે ત્રણે ત્રણ લખેલા છે, એવી જ રીતે તમારે બોર્ડ ખાનામાં ત્રણ લખવાના છે. પછી છે ફુગા. તો આ ફુગાઓ કેટલા છે? ગણો જોઈએ. તો કે સાત. તો જુઓ, અહીંયા મેં ખાનામાં સાતડે સાત લખેલા છે. પછી છે મીણબત્તી. તો ગણો જોઈએ મીણબત્તી કેટલી છે? તો કે નવ. જો અહીંયા મેં ગોળ ખાનામાં નવ વડે નવ લખેલા છે, એવી જ રીતે તમારે નવ વડે નવ લખવાના છે. પછી છે ઉંદર. કેટલા છે ઉંદર? તો કે ચાર. તો અહીંયા ચોગડે ચાર લખવાના છે. પછી ખંડ છે, આપણે જે ભેલ વગાડીએ છીએ ને મંદિરમાં હોય છે, એ રહ્યું. તો કેટલા ખંડ છે? તો કે પાંચ. જો અહીંયા મીઠાનામાં પાંચ લખેલા છે, એવી રીતે તમારે પણ પાંચડે પાંચ લખવાના છે. પછી છે બ્રશ, એટલે કે આપણે પેઇન્ટ કરતા હોય છે ને પેઇન્ટિંગ, એવા બ્રશ છે. તો કેટલા છે? નવ. અહીંયા આપણે નવ વડે નવ લખશું. તો હવે આપણે આગળનું પેજ કરીએ. હવે ફરીથી તમારું મનગમતું કામ આવ્યું, તો કે રંગો પૂરવાનું. પણ જોજો, બધામાં રંગો પૂરવાના નથી, અહીંયા આપણને વધારે વસ્તુના જૂથમાં રંગ પૂરવાના છે. તો જો અહીંયા વોટર બોટલ છે અને અહીંયા ગ્લાસ છે. ગ્લાસ ઓછા છે અને વોટર બોટલ વધારે છે, એટલે તેમાં કલર કરે છે. હવે નીચે જોઈએ.
તો અહીંયા છે બેટ અને બોલ તો બેટ વધારે છે કે બોલ તો દેખાય છે ને બોલ વધારે છે એટલે તમારે આ 6 બોલના રંગ પૂરવાનો છે પછી છે ફૂલ અને બટરફ્લાય તો તમારે આ બટરફ્લાયમાં રંગો પૂરવાના રહેશે પછી નીચે છે ખીલી અને હથોડી તો શું વધારે છે કે હથોડી એટલા માટે તમારે હથોડીમાં કલર કરવાનો છે પછી નીચે છે ટામેટા અને શું છે કેરી તો આપણે શું વધારે છે તો કે ટામેટા તમારે અમે આ રંગ પૂરવાના છે તો આ બધું તમારે રંગો પૂરવાનું જોડકા જોડવાનું દરેકે ઘરે હોમવર્કમાં કરવાનું છે તો ચાલો હવે આગળ પણ આપણે જૂથ બનાવવાના છે તો જૂથ બનાવીએ જુઓ અહીંયા આપણે સરખા જૂથ બનાવવાના કીધા છે તો આપણે સરખા જૂથ બનાવીએ અહીંયા ઉદાહરણમાં આપણને 4 અને 4 જૂથ ઓલરેડી બનાવેલા છે તો હવે આપણે નીચે બનાવીએ તો આ ખાનામાં કેટલા ચોરસ છે દેખાય છે તમને આ છે 2 ચોરસ એટલે મેં અહીંયામાં લખેલું છે 2 કેટલા તો ગળે 2 પછીના ખાનામાં છે 5 ચોરસ તો અહીંયા બોર્ડ છે આપેલું છે એમાં તમારે લખવાનું છે 5 અને આપેલું નથી હો મેં લખેલું છે એટલે તમારે પણ આમાંથી જો એને તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું છે હવે નીચે જોઈએ આ છે ત્રિકોણ અહીંયા કેટલા ત્રિકોણ છે તો કે 6 એટલે અહીંયા ખાનામાં તમારે 6 ગળે 6 આવી રીતે લખવાનું છે પછી બાજુના ખાનામાં છે 4 છે એટલે તમારે અહીંયા ચોગડે 4 લખવાનું છે જે રીતે મેં લખેલું છે પછી અહીંયા ચલેની જેવી ડિઝાઇન છે ને તો કેટલી છે પહેલા ખાનામાં તો કે 5 અહીંયા મેં લખેલું છે 5 અને બાજુના ખાનામાં છે 7 એટલે ત્યાં આવશે 7 × 7 અમે જેવી રીતે અહીંયા લખેલું છે એવી જ રીતે તમારે મારા પાઠ્યપુસ્તકમાં લખવાનું છે ચાલો હવે આપણે આગળ કરીએ જુઓ તમને અહીંયા એક ચિત્ર આપેલું છે તેમાં તમારે રંગ નથી પૂરવાના પણ 1 2 3 એવી રીતે ક્રમ જોડવાના છે જો તમને અહીંયા દેખાય છે કે અહીંયા 1 થી 2 પછી 2 થી 3 3 થી 4 4 થી 5 5 થી 6 એવી રીતે તમારે ક્રમવાર તબક્કા જોડવાના છે તો આ પણ તમને હોમવર્કમાં કરવાનું છે તો આ તબક્કા જોડી અને તમારું ચિત્ર અધૂરું છે એ પૂર્ણ કરવાનું છે જુઓ અહીંયા આપણે શું કરવાનું છે તો કે ખૂટતી સંખ્યા લખવાની છે તો અહીંયા આપણને આ જે કાળા અક્ષરથી આપેલી છે એ સંખ્યા લખેલી ઓલરેડી આપેલી છે પરંતુ જે આ બીજા કલરમાં સંખ્યા દેખાય છે એ મેં લખેલી છે તો તમારે એ સંખ્યા તમારા પાઠ્યપુસ્તકમાં ક્રમવાઇઝ લખવાની છે તો 1 પછી શું આવે તો કે 2 2 પછી 3 આપેલા છે પણ 3 પછી શું આવે તો કે 4 અને 4 પછી તો કે 5 અને 5 પછી 6 આપેલા છે પણ 6 પછી શું આવશે 7 પછી 8 અને છેલ્લે 9 તો આપણી આ ક્રમવાળી સંખ્યા પૂર્ણ થઈ ગઈ હવે આપણે નીચે પહેલાની અને પછીની સંખ્યા લખવાની છે જુઓ આપણે દાખલા આપેલા છે ને તેમાં આ વચ્ચે જે
काळा कलर थी संख्या આપેલી છે ને તે ઓલરેડી પાઠ્યપુસ્તકમાં છે પરંતુ આ પહેલાની અને આ પછીની સંખ્યાને લખેલી છે તો હવે તો તમને 1 થી 9 ના આંકડા આવડી ગયા છે તો 5 ની પહેલા શું આવશે તો 4 અને 5 પછીની શું આવશે તો કે 6 પછી અહીંયા આપણે શું કરવાનું છે તો કે 6 ની તરફ પહેલા શું આવે 6 ની પહેલા શું આવે એ કહેવાનું છે તો શું આવશે 5 આવી ગયું ને હવે નીચે આપણે પછી શું અને પહેલા શું એ લખવાનું છે તો અહીં આપણે 1 આપેલા છે તો 1 પછી શું આવે 2 2 પછી શું આવે 3 ને અહીંયા પાછળમાં શું આપણને આપેલું છે કે 4 ની તરફ પહેલા અને પછી પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા તો 4 આપણને આપેલા છે તો 4 ની પહેલા શું આવશે 3 ને 3 પછી 4 ના પછી શું આવશે તો કે 5 તો હવે નીચે આપણે જોઈએ જો આમાં પણ આપણે પછીની સંખ્યા અને પછીની સંખ્યા બંને લખવાની છે પણ પહેલા નહીં પણ બંને પછીની એટલે કે પાછળની સંખ્યા લખવાની છે તો અહીંયા 2 આપેલા છે તેમાં 2 પછી શું આવે 3 3 પછી 4 પછી બાજુના ગાનામાં 3 આપેલા છે તો 3 પછી શું આવશે 4 અને 4 પછી 5 તો તરત પહેલા અને પછીની સંખ્યા આવડી ગઈ ને હવે આપણે શીખવાનું છે શૂન્ય શૂન્ય એટલે શું થાય એ મેં તમને આગળ શીખવાડેલું છે એવી રીતે લખવું તો અહીંયા જુઓ કે એક ટોપલીમાં 5 રસદાર કેરી રાખી છે જો તમે એક ખાઓ તો કેટલી વધશે 5 માંથી 1 કેરી ખાઈ જાવ તો કેટલી વધે તો કે 4 અહીંયા તમારે જે મેં જેવી રીતે લખ્યું છે ચોગડે 4 એવી રીતે તમારે લખવાનું છે પછી નીચે જોઈએ તો કે એક ટોપલીમાં 4 રસદાર કેરી રાખેલી છે જો તમે એમાંથી પણ એક ખાઈ જાવ તો કેટલી વધે અહીંયા ટોપલીમાં જોજો એ કેટલી વધી છે તો કે 3 એટલે અહીંયા બોર્ડમાં તમારે લખવાનું છે 3 પછી એક ટોપલીમાં 3 રસદાર કેરી રાખેલી છે એમાંથી પણ તમે એક ખાઈ જાઓ તો કેટલી વધશે તો અહીંયા ટોપલીમાં દેખાય છે કેટલી દેખાય છે તો કે 2 એટલે આપણે અહીંયા બોર્ડમાં લખવાનું છે 2 હવે નીચે જોઈએ તો એક ટોપલીમાં 2 રસદાર કેરી રાખી છે એમાંથી પણ તમે ખાઈ જાઓ તો કેટલી વધશે જોજો એ ટોપલીમાં તો કે 1 એટલે અહીંયા આપણે બોર્ડમાં લખવાનું છે 1 હવે નીચે જોઈએ તો એક ટોપલીમાં 1 રસદાર કેરી રાખી છે તમે એ ખાઈ જાઓ તો કેટલી વધશે કેટલી વધે છે 1 પણ નહીં કારણ કે તમે તો બધી કેરી ખાઈ ચૂક્યા છો એટલે આવશે 0 ટોપલીમાં કાંઈ વધશે નહીં અહીંયા જુઓ જોઈએ આ શું છે ડાળી ઉપર ચકલી બેઠી છે ને તો આપણે તેની ગણતરી કરવાની છે આ ડાળી ઉપર કેટલી ચકલી બેઠી છે 4 તો અહીંયા બોર્ડના આપણે ચોગડે 4 લખવાના છે જે રીતે મેં લખેલા છે હવે આ એમાંથી 1 ચકલી ઉડી ગઈ તો કેટલી વધી કેટલી વધી 3 તો અહીંયા આપણે બોર્ડમાં લખવાનું છે 3 પછી એમાંથી પણ 1 ચકલી ઉડી ગઈ છે તો કેટલી વધી 2 અહીંયા આપણે ગોળ દાનામાં લખવાનું છે 2 હવે એમાંથી પણ 1 ઉડી ગઈ તો કેટલી વધી 1
તો આપણે અહીંયા બોર્ડમાં લખવાનું છે એક કડે એક, પછી એ પણ ચકલી ઉડી ગઈ તો કેટલી વધી? દેખાય છે ડાળીમાં એક ચકલી? નહીં ને, ત્યાં લખવાનું છે શૂન્ય. તો જે રીતે મેં અહીંયા અંકો લખેલા છે એ રીતે તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં અંકો લખવાના છે. જુઓ અહીંયા આપણને પાંજરામાં ઉંદરો પુરાયેલા દેખાય છે ને? તો પેલા પાંજરામાં ત્રણ ઉંદર છે, તો અહીંયા બીજા પાંજરામાં કેટલા છે? એક ઉંદર નીકળી ગયો તો કેટલા વધ્યા? તો કે બે. અહીંયા મેં પગડે બે લખ્યું છે, તમારે પણ લખવાનું છે. પછી આ કાનામાં પણ એક ઉંદર ભાગી ગયો તો કેટલા વધ્યા? એક ઉંદર, અહીંયા એક લખવાનું છે. પછી આ ચોથા પિંજરામાંથી પણ એક ઉંદર હતો એ ભાગી ગયો તો કેટલા વધ્યા? એ કાંઈ નહીં, પિંજરો તો ખાલી આમ થઈ ગયું તો અહીંયા લાગશે શૂન્ય. હવે નીચે જોઈએ આ શું છે, ખ્યાલ છે બધાને? હા, આ તો છે બલૂન્સ એટલે કે ફુગ્ગા. તો અહીંયા ત્રણ ફુગ્ગા છે, કેટલા છે? ત્રણ. જો અહીંયા નીચે આપણને આપેલું છે, હવે એમાંથી એક ફુગ્ગો ફૂટી જાય તો કેટલા વધે? બે. અહીંયા લખવાનું બગડે બે, જે રીતે મેં લખેલું છે. પછી એમાંથી પણ એક ફુગ્ગો ફૂટી જાય તો કેટલા રહે? એક. તો અહીંયા આપણે ને લખેલું છે એકડે એક, અને એક ફુગ્ગો હતો એ પણ ફૂટી જાય તો શું વધે? કાંઈ નહીં. કાંઈ ન વધે તો ત્યાં શું લખવાનું? તો કે શૂન્ય, જે રીતે મેં લખેલું છે. તો તમને શૂન્ય લખતા આવડે છે ને? મેં આગળ તમને જ્યારે અંકો લખતા શીખવાડ્યા ત્યારે પણ તમને શૂન્ય લખતા શીખવાડ્યું હતું, તો તમને શૂન્ય લખતા આવડી ગયું હશે. તો અહીંયા જે રીતે મેં તમારા ટેક્સ્ટબુકમાં અહીંયા ડોટ્સ આપેલા છે એને તમારે ટ્રેસ કરવાના છે એટલે કે જોડવાના છે, અને પછી આ ત્રણે ત્રણ લાઇનમાં તમારે શૂન્ય લખવાના છે જે રીતે મેં આ પહેલી લાઇનમાં લખેલા છે. તમારે તમારી પાઠ્યપુસ્તકમાં અંકો લખવાના છે. તો આ ચેપ્ટર આપણું અહીં પૂરું થાય છે. તો મને આશા છે કે તમને આ એકમ છે એ સારી રીતે સમજાઈ ગયું હશે અને તમને અંકો લખતા પણ આવડી ગયા હશે અને ગણતા પણ આવડી ગયા હશે. તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો શું કરવાનું છે? મને લાઈક કરવાની છે, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને આગળ ને આગળ શેર કરવાની છે. તો કરશો ને? પણ આ વિડીયો સ્ટાર્ટિંગથી લઈ અને લાસ્ટ સુધી જોવાનું છે, વચ્ચેથી છોડી દેવાનો નથી, નહીતર તમને અંકો લખતા આવડશે નહીં. એટલે તમારે આ વિડીયો સ્ટાર્ટિંગથી લાસ્ટ સુધી જોવાનો છે. અને મેં વચ્ચે વચ્ચે જે હોમવર્ક આપ્યું છે ને, કલર પૂરવાનું, જોડકા જોડવાનું, જૂથ બનાવવાનું, એ હોમવર્ક પણ કરી અને મને સ્કૂલના વોટ્સઅપમાં ફોટો મોકલવાનો છે. તો હવે આપણે આગળ બીજું ચેપ્ટર ભણીએ, ત્યાં સુધી આવજો.